चैनल मन किचन आज આપણે જોવાના છીએ પંજાબી સ્ટાઇલ કઢી પકોડા જે ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ અને ઓછા સમય સાથે ક્વિકલી તૈયાર થઈ જાય છે ચલો એની રેસિપી જોઈ લઈએ કઢી પકોડા બનાવવા માટે 4 નંગ મોટી સાઈઝની ડુંગળી છોલી લેવાની છે અને આપણે હવે છીણી લઈએ 2 નંગ મોટી ડુંગળી પકોડા બનાવવા માટે જશે અને 2 નંગ વઘાર કરવા માટે ડુંગળીને આ રીતે છીણી લઈએ હવે ડુંગળી આપણી છીણાઈ ગઈ છે એટલે 2 નંગ જેટલી ડુંગળીનું છીણ અલગ બાઉલમાં પકોડા માટે લીધું છે અને 2 નંગ જેટલી ડુંગળીનું છીણ વઘાર માટે અલગ રાખ્યું છે હવે આ ડુંગળીનું છીણ છે એની અંદર જ 1 ટેબલસ્પૂન આદુનું છીણ નાખીએ આ પકોડા બનાવવા માટે છે 1 ટેબલસ્પૂન આખા ધાણાનો પાવડર જે શેકીને મેં રફલી જ ક્રશ કર્યા છે ખલમાં જ વાટી લીધા છે આ તમે જરૂર નાખજો આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે 1/2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર 1 કપ જેટલું બેસન લેવાનું છે 1 વાટકી જેટલું હવે 1/2 ટેબલસ્પૂન થી થોડો વધારે હળદર પાવડર સ્વાદ મુજબ મીઠું હું 1/2 ટેબલસ્પૂન થી ઓછું લઉં છું હવે સ્પૂન થી મિક્સ કરી લઈએ હવે અડધી વાટકી જેટલી છાશ લઈએ આપણે આ વાટકી ભરીને જ બેસન લીધું અને અડધી વાટકી છાશ લઈએ એનાથી જ આપણે પલાળવાનું છે મિક્સ કરી લઈએ મિક્સ થઈ ગયું છે પકોડાનું બેટર આપણે સાઈડ ઉપર રાખી લઈએ હવે કઢી માટે 1/2 લિટર જેટલી છાશ લેવાની છે અને વાટકીથી ભરો તો 4 વાટકી જેટલી થાય છે અને એની અંદર 1 બાઉલ જેટલો બેસન લેવાનું છે મિક્સ કરી લઈએ એને હું રવૈયાથી જ મિક્સ કરી લઈશ અથવા તમે બ્લેન્ડરથી કરી શકો સારી રીતે મિક્સ થઈ ગયું છે એની અંદર 1/2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીએ એની અંદર જ મીઠું એડ કરીએ 1 ટીસ્પૂન જેટલું એડ કરું છું મીઠું એડ કર્યા પછી પાછું મેં સારી રીતે જીરી લીધું છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ અને આને સાઈડ ઉપર રાખીએ સાઈડમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ આવે એટલે આપણે પકોડા તળી લઈએ તેલ ગરમ થઈ ગયું છે પકોડાને હવે તળી લઈએ પકોડાને આપણે એકદમ ક્રિસ્પી અને બ્રાઉન જ તળવાના છે પકોડા આપણા તળાઈ ગયા છે અને કાઢી લઈએ એકદમ બ્રાઉન અને ક્રિસ્પી જ આપણે ફ્રાય કરવાના છે પકોડા આપણા બધા આ રીતના ક્રિસ્પી એવા તળાઈ ગયા છે એને સાઈડ ઉપર રાખી અને હવે આપણે કઢીનો વઘાર કરી લઈએ હવે ગેસ ઓન કરીને એક પેન લેવાનું છે એની અંદર 1 ચમચી જેટલું ઘી નાખીએ 1 ટેબલસ્પૂન લીધું છે ઘી ગરમ થાય એટલે 1 ચમચી જેટલું આખું જીરું એડ કરીએ ચપટી હિંગ જીરું થોડું તતડે એટલે 1 ચમચી આદુની છીણ 4-5 કળી લસણ ખલમાં જ વાટેલું છે થોડું સાંત્રી અને 2 આખા લાલ મરચાં એડ કરીએ 1 ચમચી આખા ધાણા રફલી જ ક્રશ કરેલા હવે જે ડુંગળી છીણીને સાઈડ ઉપર રાખી એડ કરી લઈએ ડુંગળીને વધારે નથી સાંતળવાની થોડું પાણી બળે એટલી જ સાંતળવાની છે હવે 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર 1 મોટી સાઈઝનું ટામેટું સમારીને એડ કરીએ મોટું મોટું જ કટ કરેલું છે હવે આના ભાગનું મીઠું લઈએ મીઠું આપણે પકોડામાં પણ લીધું અને છાશ જીરી એમાં પણ લીધું એટલે આમાં સાચવીને લેવાનું છે 1/2 ટીસ્પૂન લઈશું અને ટામેટાને વધારે ચડવવાના નથી હવે આપણે કઢીનું જે મિશ્રણ કર્યું એ એડ કરી લઈએ
स्लो फ्लेम ऊपर थवा दईए। कढ़ी ने उकड़ता 5-7 मिनिट जेटलो समय थई गयो छे। हवे गैस नी फ्लेम बंद करी लईए अने एनी अंदर 2 चमची जेटला फ्रेश लीला धाणा नाखीए। हवे आपणे सर्व करी लईए। एनी अंदर पकोड़ा मूकी दईए। सो फ्रेंड्स, खूब ज टेस्टी, यमी अने ओछा इंग्रेडिएंट्स साथे अने ओछा समय साथे आपड़ा पंजाबी कढ़ी पकोड़ा सर्व थई गया छे। तमने मारी रेसिपी सारी लागे तो वीडियो लाइक करजो अने मारी चेनल ने सब्सक्राइब करवानुं ना भूलता। बाय, सी यू नेक्स्ट टाइम।